કે જેની ચોરે ને ચૌટે છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે કે અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહેલું વાવાઝોડું શું ગુજરાત પર ત્રાટકશે, ત્રાટકશે તો ગુજરાત પર કેટલી અસર થશે, શું ફરી તાવતેની એ ભયાનક યાદો તાજી થશે। આ સવાલ એટલા માટે કારણ કે દરિયાઈ સીમા પર જોખમ તોળાઈ રહ્યું છે। 48 કલાકમાં આ વાવાઝોડું વધુ તીવ્ર બને એવી શક્યતા જોવાઈ રહી છે। આ વાવાઝોડું જો કે અત્યારે પોરબંદરથી 1000 કિલોમીટર દૂર છે, પણ એની અસર ગુજરાતના દરિયા કિનારે વર્તાવવાની શરૂ થઈ ગઈ છે। બધા જ બંદરો ઉપર 2 નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। ગોવાથી આ વાવાઝોડું 860 કિલોમીટર દૂર છે, મુંબઈથી 910 કિલોમીટર દૂર, પોરબંદરથી હજી 1000 કિલોમીટર દૂર છે અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ આગળ વધી રહ્યું છે। ઝડપ ખૂબ ધીમી છે, ગુજરાત પર જોખમ ઓછું છે, પણ તંત્ર સાબદું છે। ઉત્તર પશ્ચિમ તરફ આ વાવાઝોડું વધી રહ્યું છે, એટલે કે ઓમાન તરફ એની ગતિ થઈ રહી છે, પણ ગુજરાતના દરિયા કિનારે જે અસર, જે કરંટ દરિયાની અંદર જોવા મળી રહ્યો છે, એ ચિંતા વધારનાર છે અને એના જ કારણે તંત્ર સાબદું થઈ ગયું છે। બધા જ બંદરો ઉપર 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। એનડીઆરએફની 10 ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે, સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। ગાંધીનગરનો કંટ્રોલ રૂમ ફરી ધમધમી રહ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે। સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જો આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થાય છે તો 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠે સૌરાષ્ટ્રથી લઈ, એટલે કે ઓખાથી લઈ અને છેક દમણ સુધી એની અસર જોવા મળી શકે છે। વલસાડ સુધી, તિથલ સુધી અને દમણ સુધી એની અસર જોવા મળી શકે છે। પવનની ગતિ 40-50 કિલોમીટર હોવાની શક્યતા છે। 4500 આપદા મિત્રોને પણ તાલીમ અપાઈ છે। તમામ પ્લાન તૈયાર છે। આ વાવાઝોડું જો ગુજરાત પાસેથી પસાર થાય છે અથવા તો ગુજરાત પર ત્રાટકે છે તો તંત્ર સાબદું છે। બિફોર જોય પહેલા તાજેતરમાં જ ગુજરાતે જેનો સામનો કર્યો હતો એ વાવાઝોડું હતું તાઉતે, અને સૌથી વધારે ખાના ખરાબી આ તાઉતે વાવાઝોડાએ અમરેલી જિલ્લાની અંદર કરી હતી। પોણો અમરેલી જિલ્લો જાણે કે લાઇટ વગરનો અંધકારમાં ગરકાવ હતો। જ્યાં જુઓ ત્યાં વીજપોલ પડી ગયા હતા, ઝાડ ઉખડી ગયા હતા અને સર્વત્ર માત્ર ખાના ખરાબી હતી। મકાનના પતરા ઉડી ગયા હતા, કાચા મકાનો તો જાણે હતા નહોતા થઈ ગયા હતા। ફરી એકવાર એ પરિસ્થિતિ ન સર્જાય એના માટેની તમામ તૈયારીઓ અને દુઆ પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે। પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આ વાવાઝોડું બીજી તરફ ફંટાઈ જાય અથવા તો સમુદ્રની અંદર જ સમાધિ લઈ લે, ઓગળી જાય। પણ જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય છે, કારણ કે વાવાઝોડાને જે તરફ આજે સાયક્લોન બનતું હોય છે, ભેજ જ્યાં મળતો હોય એ દિશામાં આગળ વધે છે। જો કે પોરબંદરથી 1000 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું, શક્યતા ઓછી છે કે ગુજરાતમાં ખાના ખરાબી મચાવે, પણ તેમ છતાં તંત્ર સાબદું છે। સહયોગી પ્રીતિ લાઈવ જોડાયા છે, પ્રીતિ પાસેથી જાણીએ કે વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે, કઈ બાજુ આગળ વધી રહ્યું છે, કેટલી તેની તીવ્રતા છે અને શું અનુમાન લગાવાઈ રહ્યા છે પ્રીતિ। બિલકુલ નુપુર, ગઈકાલ સુધી જો વાત કરીએ, 24 કલાક પહેલાની વાત કરીએ, તો બિફોર જો વાવાઝોડું જ્યારે આગળ વધી રહ્યું હતું ત્યારે તેની ગતિ હતી 4 કિલોમીટર પ્રતિ કલાકની, અને હવે તેની ગતિ 1 કિલોમીટર પ્રતિ કલાક એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક વધી ગયું છે। 1 કિલોમીટરનો વધારો થયો છે અને ધીરે ધીરે જેમ આગળ વધશે તેમ તેમ તેની ગતિ વધતી જશે। હવે આ બિફોર જો વાવાઝોડું કયા વિસ્તારમાં અસર કરી શકે છે આપણે મેપના માધ્યમથી સમજીએ, અને સાથે સાથે અત્યારે પોરબંદરથી લગભગ 960-965 કિલોમીટર દૂર છે ગુજરાતનો આ મેપ છે, ગુજરાતના મેપના માધ્યમથી સમજીએ કે વાવાઝોડું દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા જેમાં ભરૂચ, સુરત, વલસાડમાં અસર કરી શકે છે, અને વલસાડના જે તિથલનો દરિયા કિનારો છે તે તો ખાસ અત્યારે ત્યાં મોજા ઉછળવાની કે શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં અત્યારે અસર જોવા મળી રહી છે। અને આ બાજુ સૌરાષ્ટ્રનો જે કહેવાય ને કે ગુજરાતનો દરિયા 1600 કિલોમીટર દરિયા કિનારો છે, જામનગર, ઓખા, દ્વારકા, પોરબંદર અને વેરાવળ આ તમામે તમામ દરિયા કિનારાના વિસ્તાર એવા છે કે જ્યાં અસર વર્તાશે, અને 24 કલાક બાદ આ બધા જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, અને બીજા જિલ્લાઓમાં તેની અસરના ભાગરૂપે સામાન્ય વરસાદ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે, જો સાથે દરિયા કિનારે તેની અસર દેખાઈ શકે છે। અને આ ભારતના મેપના માધ્યમથી સમજીએ કે ગુજરાતમાં અસર દેખાશે, મહારાષ્ટ્રમાં પણ તેની અસર દેખાઈ શકે છે, તો સાથે સાથે ગોવાથી અત્યારે લગભગ 930 કિલોમીટરની આસપાસ તે દૂર છે, તે અત્યારે અસર દેખાઈ રહી છે। કર્ણાટકથી કેરળમાં તેની અસર દેખાઈ શકે છે, એટલે કે બિફોર જો વાવાઝોડું ધીરે ધીરે આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે લક્ષદ્વીપમાં પણ તેની અસર જોવા મળી શકે છે। આ તમામ દરિયાકાંઠાના વિસ્તાર એવા છે એમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે અસર દેખાઈ શકે છે, કારણ કે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થઈ અને આગળની તરફ જશે, પરંતુ એ વખતે પવનની ગતિ વધારે હશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે કે 100-140 ની વચ્ચે
पवन की गति होई शके छे 100-140 प्रति कलाक की झड़पे पवन फूंकाशे अने साथे साथे दरिया में ऊंचा ऊंचा मोजा उछळशे जेना कारणे जेटला पण बंदर छे त्यां बे नंबर नुं सिग्नल आपी देवामां आव्युं छे अने दरिया किनारे हाल में तमाम टीमों तैनात करवामां आवी छे। तो गांधीनगर में कंट्रोल रूम पण अत्यारे सक्रिय थई गयो छे। बिल्कुल प्रीति, माहिती बदल आपनो आभार। तंत्र साबदू थई गयुं छे अने साथे ज दुआ ए करवामां आवी रही छे, प्रार्थनाओ करवामां આવી રહી છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ ન ફંટાય, ગુજરાતના દરિયા કિનારા સુધી ન પહોંચે। ગુજરાત શું કામ ભારતના કોઈ પણ દરિયા કિનારા સુધી ન પહોંચે, પણ લક્ષદ્વીપથી લઈ અને ઓખાથી શરૂ કરી છેક નીચે કેરળના દરિયા કિનારા સુધી એટલે કે ગુજરાતના પશ્ચિમી તટ ઉપર સંપૂર્ણ શક્યતા છે કે આ વાવાઝોડાની અસર જોવા મળે। અને દરિયામાં કેવો કરંટ છે, દરિયો તોફાને કેવો ચડ્યો છે, હવે એ આપને બતાવવું છે। सहयोगी संवाददाता पोरबंदर थी ऋषि थानकी जोड़ाया छे। पोरबंदर नो दरियो आम तो बिल्कुल शांत होय छे, एमां पण शियाळानी मौसम होय तो दरियानी अंदर स्विमिंग क्लास बाळकोने त्यां आगळ स्विमिंग शीखवाड़े एटलो शांत दरियो होय छे, पण अत्यारे ज्यारे बिपोर जोय अरबी समुद्रमां आकार लई रह्यो छे त्यारे दरियो केवो गांडो बनी रह्यो छे, जाणीए ऋषि पासेथी। ऋषि, અરબી સમુદ્રમાં ઉદ્યાલ વિપરજોઈ નામનું વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર હોવાની માહિતી મળી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। હાલમાં પોરબંદરનો દરિયો છે એ સંપૂર્ણ રીતે શાંત જોવા મળે છે। પોરબંદરમાં જિલ્લા કલેક્ટર દ્વારા મીટિંગ કરવામાં આવી હતી, તે મીટિંગમાં વિપરજોઈ વાવાઝોડાને લઈને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, કઈ રીતે સાવચેતીના પગલાં લેવામાં આવે છે। તંત્ર સજ્જ બન્યું છે પોરબંદરમાં અને માછીમારોને ખાસ અપીલ કરવામાં આવી છે, તેઓ તેમની બોટ બંદરમાં પાર કરે અને કોઈ માછીમાર સમુદ્રમાં હોય તો તેમને બંદર પર ફરી આવવા માટે અપીલ કરવામાં આવી છે। અને જિલ્લા કલેક્ટરે ખાસ જણાવ્યું હતું કે પોરબંદરની જનતાને સમુદ્રમાં કરંટ હોય તે સમયે સમુદ્રની નજીક ન જવું અને સુરક્ષિત સ્થાને રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે પોરબંદરમાં કોસ્ટગાર્ડ અને નેવી બંનેનું હેડક્વાર્ટર છે, તેઓની પણ મદદ લેવામાં આવશે અને જરૂર પડશે તો NDRF અને SDRFની ટીમને પણ પોરબંદરમાં બોલાવવામાં આવશે। ઋષિ શાંતિ, સંદેશ ન્યૂઝ, પોરબંદર।